વાત નવાઈની લાગે તેવી છે, પરંતુ યોગી આદિત્યનાથના રાજમાં ઉત્તરપ્રદેશમાં હવે અંગૂઠો દબાવીને રેશનનું અનાજ ખરીદી શકાય છે। ઉત્તર પ્રદેશે સમગ્ર દેશમાં રેશન કાર્ડથી થતા અનાજ વિતરણની પદ્ધતિમાં નવો ચીલો ચાત્ર્યો છે। વારાણસી અને નોઈડા બાદ રાજધાની લખનૌમાં અનાજનું પ્રથમ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે। માત્ર અંગૂઠો દબાવો અને રાશનનું અનાજ મેળવો, આ પ્રકારના એટીએમની ઉત્તર પ્રદેશમાં શરૂઆત થઈ ચૂકી છે। વારાણસી, ત્યારબાદ નોઈડા અને હવે રાજધાની લખનૌમાં માત્ર બાયોમેટ્રિક પદ્ધતિને રાશનના અનાજનું વિતરણ થઈ રહ્યું છે। લખનૌમાં તાજેતરમાં રૂપિયા 12 લાખના ખર્ચે એટીએમનું ઇન્સ્ટોલેશન થયું। આ મશીનથી સમય તો બચ્યો છે, સાથે સાથે ગ્રાહકોને વજનમાં ઘટની કાયમી ફરિયાદ હોય તો તેનો પણ અંત આવ્યો છે। મહત્વનું છે કે આ મશીન 1 મિનિટમાં 7 કિલોથી વધુ રાશન વિતરિત કરી શકે છે। વેપારી અને ગ્રાહક બંને ખુશ છે, સંતુષ્ટ છે। ग्रीन एटीएम एक ऐसी मशीन है, देखिए जहाँ पर लगभग 5 क्विंटल खाद्यान्न उसमें ऑलरेडी भरा रहता है, और उसके बाद जैसे ही कार्ड धारक अंगूठा लगाएगा ई पास मशीन में, ग्रीन एटीएम और आपका जो ई पास मशीन आपस में जुड़ी हुई है, जैसे ही इधर अंगूठा लगेगा वो मशीन वहाँ से एक्टिव हो जाएगी। ऑप्शन आएगा कि पहले गेहूँ गिरना है कि चावल गिरना है। आपने गेहूँ अगर आपने विकल्प कर दिया तो यूनिट के अनुसार गेहूँ अपने आप तौल कर वहाँ से गिरना शुरू हो जाएगा, और नीचे जो मशीन रहेगी जो आपका जो आप लेके आए होंगे जैसे मतलब बोरी या जो भी लेके आए होंगे उसमें गेहूं गिर जाएगा। जब आ मशीन थी अनाज खरीदवानी पद्धति पण सरल छे, मात्र अंगूठो दबावाथी ज कार्ड धारक ने तेनु बायोमेट्रिक मळी जाय छे। आपो आप वजन थाय छे अने तमे गुड़ के वासण जे लाव्या हशो तेने मशीन नी नीचे राखवाथी ते भराई जशे।